સુરતના ખટોદરા વિસ્તારમાંથી પોલીસે ખટોદરા પોલીસ અને એલસીબી 4ની સંયુક્ત કામગીરી દરમિયાન 3 આરોપીઓ ડ્રગ્સ સાથે ઝડપાયા છે. મુંબઈથી આરોપીઓ ડ્રગ્સ લઈને સુરતના રિંગરોડ પાસે હતા ત્યારે પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા છે. પોલીસે 7 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ પેડલરોને પકડી પાડવા માટે ખાસ સે નો ટુ ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરવા પોલીસ બાજ નજર રાખી રહ્યું છે. આ દરમિયાન સુરતની ખટોદરા પોલીસ અને એલસીબી ઝોન 4ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરતના રિંગરોડ ખાતે આવેલી જૂની સબજેલ નજીકથી કાર લઈ પસાર થતા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમની કાર સાથે તપાસ કરતા તેમની પાસેથી 6 ગ્રામથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે રેહાન, અરબાઝ અને એઝાઝની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિકલ અમારા નો ડ્રગ્સ ઇન સુરત સર કે પ્રેરણા કાર્યક્રમ સુરત મે ચલ રહા હે ઓર ડ્રગ્સ કે લિયે સારા પોલીસ સ્ટાફ હે જો સમર્પિત રૂપ સે કાર્ય કર રહા હે તો ઇસી ક્રમ મે LCB जोन 4 और खटोदरा पुलिस स्टेशन की टीम है, दोनों ने मिलकर 3 आरोपियों को अरेस्ट किया है. उनके पास में 6.7 ग्राम जितना MD जैसा ड्रग मिला, तो उसको FSL में भेजा गया है. प्राइमरीली FSL ने कंफर्म किया है कि MD है, बाकी डिटेल रिपोर्ट उनकी आएगी. तीनों आरोपी जो हैं अरबाज अब्दुल रहीम पटेल, ये पाइकवाड़ कबूतरखाना लालबाग का रहने वाला है. रेयान मोहम्मद याकूब मेवावाला, ये रानी तालाब काचा मोगलनी पोल छोटावाला पुल पासे लाल गेट का रहने वाला है. और तीसरा जो आरोपी है वो मोहम्मद एजाज मोहम्मद इम्तियाज शेख, ये आमलीपुरा किनारा स्ट्रीट वाड़ीवाला, ये रांदेड़ का रहने वाला है. ये तीनों ये ड्रग्स मुंबई से लेकर आए थे. अभी तीनों को अरेस्ट किया गया है और इनकी फर्दर कस्टडी के लिए कोर्ट में रिक्वेस्ट किया गया है. कस्टडी मिलने के बाद आगे का इन्वेस्टिगेशन जो है वो चालू रखा जाएगा. ડ્રગ્સના જથ્થા અંગે તેમની સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો જથ્થો મુંબઈ ખાતે ગેરકાયદેસર છૂટક પેડલરની જેમ વેચાતા શખ્સો પાસેથી ખરીદી સુરત ખાતે લાવ્યા હતા અને સુરતમાં અન્ય આરોપીઓને સપ્લાય કરવાની હકીકત જણાવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી એક કાર, 67,000ની કિંમતથી વધુનો ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ સહિત 7 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. हमारे पास जो इन्फॉर्मेशन थी उसके हिसाब से ज़्यादा ड्रग्स आने वाला था, बट ये बहुत ही कम ड्रग्स आया. प्राइमरीली उन्होंने बताया कि सर क्वालिटी ड्रग्स की अच्छी नहीं थी, तो ऐसी संभावना है कि हो सकता है वो रेगुलर सूरत सिटी में या कहीं दूसरी जगह सप्लाई कर रहे हो. ये तपास का विषय है, तो तपास आगे बढ़ेगी तो ये चीज़ें रिवील होंगी और आपको इन्फॉर्म करेंगे. એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીઓ રેહાન, અરબાઝ અને એજાઝ નામના 3 શખ્સોની વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓમાં એક સમોસાની લારી ચલાવે છે, જ્યારે અન્ય એક આરોપી કાપડના ધંધામાં છે અને અન્ય એક કેબની કંપનીમાં ડ્રાઇવિંગનો ધંધો કરે છે. આરોપીઓ ટૂંક સમયમાં વધુ રૂપિયા કમાવાની લાલચે એમડી ડ્રગ્સની હેરાફેરીમાં સપડાયા હોવાનું સામે આવ્યું છે. જોકે આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સની હેરાફેરી કરે છે અને ડ્રગ્સના આ કારોબારમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે, જ્યાં પોલીસ તપાસમાં અન્ય મોટા માથાઓના નામ સામે આવે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.